સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતીનગર ખાતેની જૂની નવીન ફ્લોરિંગ કોલોનીના એક મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા 1.80 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પાંડેસરાના ભગવતીનગર ખાતે આવેલી જૂની નવીન ફ્લોરિંગ કોલોનીમાં 45 વર્ષીય અનિલ વિજયભાઈ દિવાકર પોતાના પરિવાર સાથે રહે છે. ગત 4 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન કોઈ અજાણે એ સમય અનિલભાઈના બંધ મકાને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલ તિજોરી કોઈ સાધન વડે તોડી તેમાં રાખેલા રોકડા રૂપિયા 1.80 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે પાંડેસરા પોલીસે અનિલભાઈની ફરિયાદના આધારે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.